ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો હું ભાવનાબેન ત્રિવેદી શ્રી રહ કોટક પ્રાથમિક શાળા પરિવાર તરફથી નવા વર્ષે આપ સર્વેનું ખૂબ જ ખુશી સાથે હાર્દિક સ્વાગત કરું છું વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ ધોરણ છ વિષય ગુજરાતી કાવ્ય એક આલા લીલા વાંસળિયા વિદ્યાર્થી મિત્રો આના પહેલાંના પીરિયડની અંદર આપણે આ કાવ્યનું ગાન કર્યું હતું અને ગાન સાંભળવાની અને ગણગણવાની તમને મજા પણ આવી હતી ખરું ને હવે એક વસ્તુ કે તમારે દરેક કાવ્યનું નામ તેના કવિનું નામ અને કાવ્યનો પ્રકાર આ તો યાદ રાખવાનું જ છે તો તમે કહેશો કે ટીચર તમે અહીંયા કાવ્યનો પ્રકાર એ લોકગીત છે એવું કહ્યું તો એમાં કવિનું નામ તો નથી લખ્યું ખરું ને આવો પ્રશ્ન થાય તમને તો લોકગીત છે એના કોઈ એક કવિ નથી હોતા કારણ કે એ લોક સાહિત્ય લોકોનું લોકો માટે અને લોકો વડે રચાયેલું સાહિત્ય છે જે પરંપરાથી લોકોમાં ગવાતું આવ્યું છે કહેવાતું આવ્યું છે માટે તેના કોઈ એક કવિનું નામ હોતું નથી લોકગીતને સાંભળવાની આપણને ખૂબ મજા આવે છે અને આ લોકગીતમાં તો તમને ગામડાની માટીની મહેક પણ આવતી દેખાશે આપણા સમાજની આગવી શૈલી એટલે લોકગીતો એમ કહી શકાય અને લોકગીતો દ્વારા આપણને દરેક પ્રદેશની રહેણી કરણી રીતભાત પહેરવેશ ભાષા વગેરે જાણવા મળે છે આ લોકગીતની અંદર હળવી શૈલીમાં કૃષ્ણ ભગવાનની મહેરનું મહેર એટલે કૃપા કૃપાનું આનંદદાયક વર્ણન કરવામાં આવ્યું છે જેમાં કોઈ પણ લોકગીત હોય જેમાં સરળ શબ્દો જીવંત ભાષા મધુર ભાવ અને મીઠી હલક એ લોક સાહિત્યનું આગવું એક લક્ષણ છે જે આપણને આ કાવ્યમાં પણ જોવા મળે છે અને આ આલા લીલા વાંસળિયા જેવા લોકગીતો તો અવારનવાર રેડિયો ઉપર ને ટીવી પર પણ પ્રસારિત થતા રહે છે અને આપણે જન્માષ્ટમી ઉપર તો શેરીએ ગલીએ આ લોકગીતોને સાંભળીએ છીએ કારણ કે આપણે તો ભગવાનના જન્મના વધામણા કરવા માટે ભેગા થઈએ છીએ બરાબર ને જન્માષ્ટમીમાં તો આવા આ લોકગીતો આપણે ખૂબ સાંભળીએ છીએ અને આ લોકગીતની અંદર તો પ્રભુની ભગવાનની ખેતીવાડી પર થતી મહેર કૃપા વિશે ઓછા શબ્દોમાં ભાવભીની વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ કરવામાં આવેલી છે અને આ લોકગીતની અંદર ભગવાનના પ્રિય વસ્તુ એનું વર્ણન છે જે આપણે સમજવાનું છે તો સમજવા માટે તૈયાર છો ને ચાલો કાવ્ય એકને સમજીએ જુઓ ચિત્ર તો કેટલું સુંદર દેખાઈ રહ્યું છે અને આમ પણ આ ભગવાન કૃષ્ણનું કોઈ પણ ચિત્ર જુઓ કોઈ પણ જગ્યાએ એને જુઓ કે સાંભળો એ તમને સાંભળવો ગમશે જોવો ગમશે અને ખૂબ વાલો પણ લાગશે ખરું ને એના હાથમાં શું છે વાંસળી અને આ વાસળી સિવાય ભગવાનને બીજું શું વાલું છે ખબર છે અરે હા લે તમને તો યાદ છે ખબર જ છે મોરપીચ તો મોરપીચને ભગવાન હંમેશા પોતાના માથા ઉપર ધારણ કરીને રાખે છે આ મોરપીચ કામ માથા પર ધારણ કર્યું છે ને એની પણ સુંદર વાર્તા છે જે આપણે ક્યારેક આગળ સાંભળીશું હું તમને ચોક્કસ કરીશ અને એ સિવાય ભગવાનને બીજું શું વાલું હતું હા ગાયો ગાયોને ભગવાનવાલા અને ભગવાનને ગાયોવાલી અને ભગવાનની વાંસળીમાં તો એવો જાદુ હતો કે ગોકુળની તમામ ગાયો વાંસળી સાંભળે કે એની આસપાસ આવીને ગોઠવાઈ જતી ગોપીઓ તો ગોઠવાઈ ગયેલી જ હોય પણ ગાયો પણ આવી જાય વનના પશુ પંખીઓ પણ વાંસળી સાંભળવા આવી જાય આટલી સુંદર એ વાંસળી વગાડે પણ આ વાંસળી શહેમાંથી બનાવવામાં આવે છે જુઓ તમને અંદર ચિત્ર પણ આપ્યું છે હં વાંસમાંથી વાંસ એક પ્રકારની વનસ્પતિ છે જે અંદરથી પોલી હોય છે ખાલી હોય છે અને એ વાંસમાંથી બનાવાય છે પણ આ વાંસ કેવો છે તો કે આલા લીલા વાંસળિયા છે જો કાવ્યની પહેલી પંક્તિમાં જ કહ્યું છે કે આલા લીલા વાંસળિયા રે વઢાવો એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ આલા લીલા એટલે આ વાંસ થોડોક આલો અને થોડોક લીલો છે લીલો એટલે ભીનો છે અને આલો એટલે થોડોક સૂકો છે થોડાક સૂકા અને થોડાક ભીના એવા વાંસમાંથી વાંસળી બનાવી છે અને એના માટે પહેલાં ખેતરમાં જંગલમાં ઉગેલા વાંસને એ વધાવવાના છે એટલે કે કપાવાના છે એ કપાવી અને એમાંથી વાંસળી બનાવવાની છે ભગવાન માટે છે એટલે બનાવવાને બદલે ઉતરાવી શબ્દ વાપરવામાં આવ્યો છે કહેવામાં આવ્યો છે અને આ પોલા વાંસને સરસ રીતે કાપી ઘસી અને એની ઉપર નાના નાના છિદ્રો કરવામાં આવે છે અને એ છિદ્રો ઉપર ભગવાન પોતાની મધુર આંગળીઓના સ્પર્શથી સુંદર અદ્ભુત ધ્વનિ ઉત્પન્ન કરે છે એટલે એ પ્રભુજી માટે વાંસળી બનાવવામાં આવે છે ઉતરાવવામાં આવે છે આ વાંસળી કેવી બને છે તો કે વાંસળી એ કંઈ હંસ પોપટ ને મોર આ વાંસળી બનાવવામાં આવે છે પણ એ વાંસળીને શણગારવામાં પણ આવે છે કારણ કે એ તો મારા વાલા લાલા માટે છે નંદના લાડકા માટે છે ભગવાન કૃષ્ણ માટે છે અને એટલે એને સજાવવામાં આવે છે શેનાથી તો કે વાંસળી ઉપર હંસ પોપટ મોર એ પણ બનાવીને ગોઠવવામાં આવે છે જુઓ ચિત્રમાં કેટલી અદ્ભુત વાંસળી દેખાઈ રહી છે વાંસળી રે નંદજીનો લાડ કોરેલો આ વાસલડી એ કોણ વગાડે છે તો કે નંદજીનો લાડકો નંદજીનો લાડકો એટલે હા કાનો કાનુડો કૃષ્ણ ભગવાનના તો કેટલાય નામો છે અને એમાંનું એક નામ એટલે નંદજીનો લાડકો ભગવાનના પિતા હતા નંદરાય આ નંદજીનો લાડકો એટલે વાલો દીકરો એ નંદજીનો લાડકો વગાડવાનો છે અને એ વાંસળી શેની બની છે તો કે આલા લીલા વાંસળિયામાંથી વાંસળી બનાવવામાં આવી છે વાંસળીએ કંઈ ફૂમતા લટકે ચાર વાંસળી હંસ મોર પોપટથી શણગારી છે પણ વાંસળીના છેડા પાસે એ જ્યાં પૂરી થાય છે ત્યાં સુંદર ફૂમતા લટકાવવામાં આવ્યા છે અને ફૂમતા પણ કેટલા છે ચાર ફૂમતા લટકાવ્યા છે અને એનાથી વાંસળી ખૂબ સુંદર અદ્ભુત દેખાઈ રહી છે અને એનાથી એ સુંદર ક્યારે લાગે છે વાંસળી તો કે આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીર લારેલો આ વાંસળી ઉપર જો ચિત્રો બતાવવામાં આવ્યા છે કાણા બતાવવામાં આવ્યા છે આ કાણા ઉપર ભગવાન પોતાની આંગળીઓ રાખે છે ગોઠવે છે અને આંગળીઓ હલાવવાથી ફૂંક મારવાથી એમાંથી મધુર ધ્વનિ ઉત્પન્ન થાય છે સૂર નીકળે છે અને એ આંગળીઓમાં ભગવાને અંગૂઠી પહેરી છે એટલે કે વીંટી પહેરી છે આ વીંટીની અંદર શું છે હીરલા છે હીરાવાળી ચમકતી સુંદર વીંટી પહેરી છે અને એ વીંટી પહેરેલી આંગળીઓ એ વાંસળી ઉપર ફરે છે તો આવી અદ્ભુત વાંસળી એ ભગવાન વગાડવાના છે જેની ઉપર હંસ મોર પોપટ બેઠા છે એના છેડા ઉપર ફૂમતા લટકે છે અને ભગવાન કૃષ્ણ એટલે કે નંદજીનો લાડકાના હાથની અંદર આંગળીઓમાં અંગૂઠામાં હીરલા પહેર્યા છે હીરા એ વીંટીમાં જડેલા છે એટલે કે હીરા જડેલી વીંટી અંગૂઠી એટલે વીંટી તો એ અંગૂઠી પહેરી અને ભગવાન વગાડી રહ્યા છે હવે વાંસળી વગાડવાથી શું થાય છે એમાં લખે છે કે આવ્યા આવ્યા ઓતરા દશના મેં ઓતરા એટલે ઉત્તર દિશાએથી મેં એટલે વાદળો ઘેરાઈ આવ્યા છે વરસાદી વાતાવરણ સુંદર રચાઈ રહ્યું છે કાળા ડિબાંગ પાણી ભરેલા એ વાદળાઓ ઉત્તર દિશા તરફથી આવ્યા છે અને મંદ મંદ પવન વાઈ રહ્યો છે હવામાં ઠંડી ભીનાશ ફેલાઈ રહી છે ત્યારે ભગવાન એ સુંદર વાંસળી વગાડી રહ્યા છે અને વાંસળી વગાડે છે ત્યારે ધીમે ધીમે આ મે વરસાદ વરસવાનું શરૂ થાય છે અને વરસાદ વરસતા શું બની જાય છે તો કે પાદરડા ખેતરડા રે કેરા છલી વળીયારે લોલ પાદરડા એટલે પાદર ગામ જ્યાં પૂરું થતું હોય એ જગ્યા જેને પાદર ગોંદરું કહેવામાં આવે એ પાદર ખેતર બધું એ પાણીથી છલકાઈ ગયું છે હરિકેરા એટલે હરિના બનાવેલા છે હરિ એટલે ભગવાન ઈશ્વરના બનાવેલા આ પાદર ખેતર મેં આવતા ચારે તરફ પાણીથી છલકાઈ ગયા છે અને એ છલકાઈ જાય ત્યારે લોકોમાં લીલા લહેર થઈ ઉઠે છે આગળ શું થાય છે તો કે ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ આ પાદર ખેતર એ ઝૂલી રહ્યા છે સેનાથી ઝૂલી રહ્યા છે તો કે મોલ એટલે કે અનાજથી ભરાઈ ગયા છે શું કામ કારણ કે મેં વરસાદ આવતા પાદર નદી નાળા બધું જ પાણીથી ભરાઈ ગયું છે અને પાણી મળતા ખેડૂતે ખેતરમાં જે અનાજ વાવ્યું છે એ અનાજ ખૂબ સરસ રીતે ઊગી નીકળ્યું છે અને મોલ એટલે કે ઊગેલું અનાજ એ હવા આવતા ઝૂલી રહ્યું હોય લહેરાઈ રહ્યું હોય એવું લાગે છે મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોં અને આ મોલ એટલે કે અનાજ ઉગેલા પાકના લાંબા ડુંડાઓ જેની ઉપર અનાજના દાણા હોય છે તમે જોજો એ લાંબી ડાળીઓ ખેતરમાં ઉગેલી હોય ઘઉં બાજરો જુવાર મકાઈ અને એના ટોચ ઉપર એ ડુંડાઓ હોય જેની અંદર હજારો દાણાઓ લગાડેલા હોય અને આ હજારો દાણાઓ એ જાણે પ્રભુજી એટલે કે ભગવાને કાનાએ એની અંદર મોતીની જેમ ગૂંથી લીધા છે જાણે ગોઠવી ગોઠવીને સુંદર રીતે ઉગાડેલા છે અને એ બધા જ દાણાઓ એ મોતીડા જેવા સુંદર લાગે છે અને આમ પણ અનાજ એ મોતીથી પણ મૂલ્યવાન છે આપણી સામે મોતીનો ઢગલો કરે અને કહેવામાં આવે કે ખાઓ તો ખાઈ શકાય ના પણ ભૂખ્યા વ્યક્તિ માટે મોતી નથી મહત્ત્વનું ભૂખ્યા વ્યક્તિ માટે શું મહત્ત્વનું છે અનાજ અને એટલે અનાજ મોતી જેવું સુંદર કિંમતી છે અને એટલે પ્રભુની કૃપા હોય તો જ આ મોલમાં મોતીડા સમાન અનાજ ઉગી રહ્યું છે આમ કવિ વર્ણન કરે છે કે આલા લીલા રે વઢાવું એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ એટલે ભગવાન માટે આવી સુંદર વાંસમાંથી વાંસળી બનાવવાની વાત આ કાવ્યમાં કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો કાવ્ય સમજવાની મજા આવીને શું કહી રહ્યા છો અચ્છા હજી એકવાર ગાવું છે હેં તો ચલો મારી સાથે ગાવા તૈયાર છો ને ઓકે આ લા લીલા વાંસળિયા રે વઢાવું એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી નેક્સ્ટ પીરિડમાં મળીશું ત્યારે ફરી વખત ગાશું ગુડ બાય એન્ડ થેન્ક યુ